ના આઠ અધ્યાય, આઠ ને છ કેટલા થયા બોલો? ચૌદ. અને જ્ઞાન દ્વારા એટલે એક અધ્યાય એનું કેટલા થયા? હે, પંદર અધ્યાયોમાં આત્મસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું. એના પછી લોકસ્થિતિ એટલે દેશસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું, જેમાં આ લોક જે પંચ મહાભૂતથી બનેલો છે એટલે પાંચ અધ્યાય એના. ઉપરના લોક એનું વર્ણન કરવા માટે ત્રણ અધ્યાય, નીચેના લોક એનું વર્ણન કરવા માટે ત્રણ અધ્યાય, એટલે કેટલા થયા? પાંચ, ત્રણ, ત્રણ. કેટલા થયા? હે, અગિયાર. કેમ આમ અલગ અલગ અવાજ આવે? અહીંયા અગિયાર કે છે, અહીંયા. અચ્છા, તમે ટોટલ ઉપર પૂગી ગયા. આ ટોટલ એટલે દેશ સ્થિતિનું પાંચ, ત્રણ, ત્રણ, એટલે અગિયાર અધ્યાય એ, એટલે ટોટલ કેટલા થયા? છવ્વીસ. એટલે છવ્વીસ અધ્યાયનું આ પંચમ સ્કંદ. આત્મસ્થિતિનું વર્ણન આવ્યું, એમાં પ્રિયવ્રત રાજાનું ચરિત્ર સંભળાવ્યું. પ્રિયવ્રત રાજા આત્મસ્થિતિ પ્રાપ્ત કરવા માંગે છે. નારદજીના સંગથી એમના જીવનમાં વૈરાગ્ય આવ્યું. શરૂઆતમાં જ પ્રશ્ન કર્યો પરીક્ષિતજીએ, પ્રિયવ્રતો ભાગવત આત્મારામહ કથમ મુને ગૃહે રમતયન્મૂલઃ કર્મ બંધઃ પરાભવ. પરીક્ષિતજીએ પ્રશ્ન કર્યો કે પ્રિયવ્રત રાજા ને વૈરાગ્ય હતું તો પણ કર્મના બંધનમાં કેમ બંધાયા? ભોગ રાજના રાજ્યના ભોગ વિલાસમાં એમની આસક્તિ કેમ થઈ? સુખદેવજીએ કહ્યું કે પ્રિયવ્રત રાજા તો પહેલાથી જ અનાસક્ત હતા, રાજ્ય તરફ ઉપેક્ષા વૃત્તિ હતી. પિતાએ સમજાવ્યું, ગુરુએ સમજાવ્યું તો પણ રાજ્યનો અધિકાર સ્વીકાર ન કર્યો, જીવનમાં વૈરાગ્ય હતું. પછી બ્રહ્માજીના સમજાવવાથી બ્રહ્માજી આજ્ઞા કરી કે ભાઈ, જે કુલમાં જે યોનિમાં આપણને જન્મ મળ્યો છે એ અનુરૂપ આપણે કર્મ પણ કરવાના છે, અને એ કર્મને નિભાવીને આપણે આત્મસ્થિતિ આત્મકલ્યાણ કરવાનું છે. અને બ્રહ્માજીના સમજાવવાથી રાજ્યનો ભાર સંભાળવા માટે તૈયાર થયા. એમના રાજ્યકાળમાં એક એવી વિચિત્ર સમય આવ્યો કે અર્ધો ભૂમંડલમાં અંધારું રહેતું, અડધા ભૂમંડલમાં પ્રકાશ રહેતો. એમણે સંકલ્પ લીધો કે હું રાતને પણ દિવસ કરીશ. અને એ પ્રિયવ્રત રાજાએ ભગવાનની આરાધના ખૂબ જ કરી હતી. આરાધનાથી યુક્ત ભગવદનું ભગવાનનું સ્મરણ કરીને પોતાના દિવ્ય રથમાં બેઠા, અને દિવ્ય રથમાં બેસીને સૂર્યની સાત વખત પ્રદક્ષિણા કરી. એમના દિવ્ય રથના પૈડાથી જે પૃથ્વી ઉપર ખડ્ડા પડ્યા, ગડ્ઢા, એ સાત સમુદ્ર થયા. અને બે રથ વચ્ચે એટલે બે પૈડા વચ્ચેનો જે ઉપસેલો ભાગ થયો એ સાત દ્વીપ બન્યા. એટલે ભગવાન સિવાય બીજું કોઈ ન કરી શકે એવું કાર્ય આ પ્રિયવ્રત રાજાએ કર્યું. ઉર્જસ્વતી સાથે એમનો વિવાહ થયો, સાત પુત્રોને સાત દ્વીપો આપ્યા. એમના પ્રિયવ્રતના આગ્નેન્દ્ર અને આગ્નેન્દ્ર અને પૂર્વચિત નામની અપ્સરાથી એમના ત્યાં નાભી નામના દીકરાનો જન્મ થયો. નાભીના લગ્ન મેરુદેવી સાથે થયા. નાભી રાજા યજ્ઞ દ્વારા ભગવાનનું યજન ખૂબ જ કર્યું, તેથી ભગવાન પ્રસન્ન થઈને રાજા નાભીના ઘરે પરમહંસોનું ધર્મ બતાવવા માટે ઋષભદેવજીથી પ્રગટ થયા. બોલીએ શ્રી ઋષભદેવ ભગવાન કી જય. આ ઋષભદેવજી જ્ઞાનના અવતાર છે. ઋષભનો અર્થ થાય સર્વશ્રેષ્ઠ. ઋષભદેવજીના સમયકાલમાં ઇન્દ્રએ એક વખત એમના રાજ્યમાં વૃષ્ટિ ન કરી, પછી ઋષભદેવજીએ પોતાના તપોબલથી વૃષ્ટિ કરી, પ્રજાને સુખ આપ્યું.
એ જ ઋષભદેવજી એમનો વિવાહ જયંતિ સાથે થયો, એમના 100 પુત્ર થયા. એ ઋષભદેવજી એમના પુત્રોને એક જ ઉપદેશ આપતા કે હે બાળકો, ધ્યાનમાં રાખજો, આ જીવન કેવલ ભોગ વિલાસ માટે આપણને નથી મળ્યું, આ જીવનથી આ શરીરથી દિવ્ય તપ કરો, સાધના કરો. નાયં દેહો દેહ ભાજાં ત્રિલોકે કષ્ટાન કામાન હતે વિંભુજા તપો દિવ્યં પુત્રકાયેન સત્વમ શુદ્ધિર્યસ્માદ બ્રહ્મે સોખ્યમ ત્વનંતમ. ઋષભદેવજીએ કહ્યું, પુત્રો, મનુષ્ય શરીર ભોગ વિલાસ માટે નથી મળ્યું, ભોગ વિલાસ તો વિષ્ઠા ભોજી સુકર કુકરને પણ વિષય ભોગ મળે છે, એ ભૂંડ હોય એને પણ વિષય ભોગ મળતા હોય, તો આ શરીર કેવલ વિષય વાસના માટે નથી, જેટલું બને એટલું તપ કરો, સાધના કરો, ભગવાનને પ્રસન્ન કરો. સુંદર ઉપદેશ આપીને પોતાના પુત્રને રાજ્ય સોંપીને અને પછી ઘરનો ત્યાગ કરીને વનાદિમાં અવધૂત રીતે ભટકવા લાગ્યા, અને ભટકતા ભટકતા કર્ણાટકમાં આવ્યા, અને કર્ણાટકમાં દાવાગ્નિમાં બુદ્ધિપૂર્વક એમને પ્રવેશ કર્યો. આ ઋષભદેવજીનું ચરિત્ર સામાન્ય વ્યક્તિઓ માટે અનુકરણીય નથી. પરમહંસોનું ધર્મનું વર્ણન કર્યું. એ ઋષભદેવજીના 100 પુત્ર, એમાંથી 81 કર્મકાંડી બ્રાહ્મણ થયા, 9 પુત્ર 9 યોગેશ્વર બન્યા, અન્ય ભાઈઓને અન્ય અન્ય દિશાઓના રાજ્ય સોંપ્યા, અને એમનો સૌથી મોટો પુત્ર ભરતજી ચક્રવર્તી સમ્રાટ થયા. એ ભરતના નામથી આપણા દેશનું નામ ભારત થયું. પહેલા આર્યાવત કહેલા અને પછી ભારત થયું. ભા કા મતલબ જ્ઞાન, ભા કા મતલબ ભક્તિ, ભા કા મતલબ વૈરાગ્ય, ભા કા મતલબ દયા, ભા કા મતલબ કરુણા. જો જ્ઞાન મેં રત એસા દેશ વહ ભારત, જો ભક્તિ મેં રત એસા દેશ યાની વહ ભારત, દયા મેં રત એસા દેશ યાની ભારત. રબ ક્યાં હો ગયા? ઇન્ડિયા. હવે ભારત નીકળી ગયો, હવે ઇન્ડિયા ઇન્ડિયા થઈ ગયો. એટલે અંગ્રેજો આવ્યા ને ત્યારથી આ બધું થયું. એમને ભારત ભારત બોલતા, ભારત 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 એવું બોલતા, એમને બોલતા ફાવતું નહીં, એટલે પછી આ ઇન્ડિયા થઈ ગયા. લેકિન યે ભારત હે હમારી ઋષિ પરંપરા સે ઇસકા નામ, હમારે દેશ કા નામ ભારત પડા. તો હમેં ગર્વ સે જબ ભી હમ અપને દેશ કા અપને રાષ્ટ્ર કા નામ લે, તો જો હમે ઋષિ પરંપરા સે મિલા હૈ ઉસ નામ સે હી સંબોધન કરના ચાહીએ. ધ્યાન મે રખે. એ ભરતજી રાજ્યનો અધિકાર સ્વીકાર કર્યો, પ્રજાનું કલ્યાણ કર્યું. પછી એક સમય આવ્યો, યુવાવસ્થામાં એમને વૈરાગ્ય આવ્યો, પિતાનો ઉપદેશ સ્મરણ થયો. નાનપણથી સારા સંસ્કાર મળતા હોય તો યુવાવસ્થામાં બાળક ભટકે નહીં, પણ નાનપણથી જ સારા સંસ્કાર ન આપ્યા હોય તો પછી યુવાવસ્થા તો પછી એમને ભોગ વિલાસમાં નીકળી જશે. એટલે નાનપણથી સારા સંસ્કાર, આ ચરિત્ર બતાવે છે કે જેમ ઋષભદેવજી પોતાના બાળકોને નાનપણથી એવા સત સંસ્કાર આપ્યા કે યુવા અવસ્થામાં ભરતજીને વૈરાગ્ય આવ્યું. તો નાનપણથી વૈષ્ણવ સારા સંસ્કારનું બાળકોનું સિંચન કરો. પછી કે હજી તો નાનો છે ને, નાનો છે ને, નાનો છે ને, અરે એક દિવસ ક્યારે મોટો થઈ જશે ખબર નહીં પડે, પછી પાકા ઘડે કાંઠા ન ચડે. સમય સમય ઉપર ગુરુદેવ બિરાજતા હોય તો પછી અઠવાડિયા 10 દિવસમાં એક દિવસ દંડવત કરવા જાય, સન્મુખ થાય. ભાઈ રોજ આપણે ન કરી શકીએ, 10 દિવસમાં એક વખત તો સન્મુખતા બનાવો. કમથી કમ એટલું તો આપણે કંઈક સંકલ્પ લેવો જોઈએ. યુવા અવસ્થામાં ભરતજીને વૈરાગ્ય આવ્યો, પિતાના વાક્યનું સ્મરણ થયું, પોતાના પુત્રને રાજ્ય છોડીને મહેલનો ત્યાગ કર્યો. યુવા અવસ્થા મેં આયા હુઆ વૈરાગ્ય હી સચ્ચા વૈરાગ્ય હૈ.
वृद्धावस्था में जो वैराग्य आता है वह वैराग्य नहीं है, वह तो मजबूरी है। हाँ, ये तो मजबूरी कहवाय। भाई हवे हूं तो बहु हल्कु भोजन करू, घी तेल बधु छोड़ी दीधु, ले ई वैराग्य। ई भी कोलेस्ट्रोल वधी जाय छे एटला माटे के एमने मन थी कया कयो वैराग्य नु काम कारण शू छे। पर युवा अवस्था माथी जे वैराग्य आवे ए साचो वैराग्य छे। जो विषयोने बुद्धि द्वारा आपणे न छोड़िए, विषय आपणने छोड़ीने जाए तो आपणने दुख थाय, पण जो विषयोने आपणे समजबूझथी एने तिरस्कार एने छोड़िए तो एनाथी आपणने सुख मळे छे। पण जो विषयोने ए आपणने छोड़ीने वया जाए तो आपणने दुख आवे। बुद्धिपूर्वक आ भरतजीए विषयोनो त्याग कर्यो, गंडकी नदीना किनारा ऊपर एक कुटियामां रहेवा लाग्या, ध्यान साधना करवा लाग्या। एक दिवस ने वात नदी में स्नान आदि करी रहा था, त्याज एक हरनाओनु झुंड त्या विचरण करी रही हतु। सिंहनी गर्जनाथी हिरनो बधा गभराया। एज हिरनी एक गर्भवती हती, नो प्रसव थयो ने एज नानु बाड़क मृगबाल पानी माथी वहता वहता तरता तरता ज्या आज अर्ग आपी रहा था त्या ए बाड़क ने मृगबाल ने जोई दीधो। અને જ્યાં એ મૃગબાલને જોયું, હાથમાં લીધો, કિનારાથી બહાર એને લઈને આવ્યા, જોયું કે પ્રાણ બચે છે, એને ઔષધિ આપી, જમવાનું આપ્યું। હવે આ ભરતજી એમાં આસક્ત થયા। દયા એ ધર્મનું મૂળ છે, પણ આસક્તિ એ બંધનનું કારણ બને છે। દયા કરી ત્યાં સુધી સારું હતું કે જીવ માત્ર ઉપર દયા કરવી, પણ હવે આ મૃગબાલ ને બહાર લઈને આવ્યા અને હવે એમાં એટલી પ્રીતિ આસક્તિ બંધાઈ ગઈ, હવે સાધના કરવા બેસે ને તરત ઓલો જે મૃગબાલ એ હરણ એખોડામાં આવીને બેસી જાય અને પાછી સાધના જે જપ કરતા હોય બધું એ ખંડિત થઈ જાય। આમ ક્યાંક દોડીને વયું જાય તો એની પાછળ પાછળ જાય, અરે કોઈ કાને મારી ના નાખે, કોઈ કાને ફાડી ન દે, એવી એમાં આસક્તિ થઈ ગઈ। પેલા હરી 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 કરતા ને હવે હરણ 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 કરવા લાગ્યા। કથામાં બેઠા હોઈએ ને અને મોબાઈલ વાગી જાય, સમજો હરણ આવીને કૂદી પડ્યું। સેવા કરતા હોઈએ ને સેવામાં આવીને બોલાવી લો, આ બોલાવે છે, આવ્યા છે, આ સમજ જાઓ હિરણ કૂદ પડા। એક દિવસની વાત, એ તો ક્યાંક જંગલમાં દૂર નીકળી ગયું અને એને હિરણોના ઝુંડ દેખાયો તો એની સાથે વયું ગયું જંગલમાં। પણ આ બહુ વ્યાકુલ થઈ ગયા, ગોતવા લાગ્યા, શોધવા લાગ્યા, અરે ક્યાં નીકળી ગયું, નાનું છે, બાળક છે, ક્યાંક એને કોઈ મારી ન નાખે, એટલી ચિંતા ચિંતા ચિંતા, એટલું એનું ચિંતન કર્યું, સ્મરણ કર્યું, આંખોમાંથી અશ્રુપાત થવા લાગ્યા અને એનું ચિંતન કરતા કરતા એમના દેહ નીકળી ગયો, ફળ સ્વરૂપ બીજી યોનિ હરણની મળી। જેવું સ્મરણ કરીએ એવી યોની મળે અને જેવું કર્મ કરો એવું જીવનમાં સુખ અને દુઃખ આવે। જેસા સ્મરણ કરોગે એસી યોની મિલેગી। કોઈની સાથે પણ પ્રિયજનો એટલી આસક્તિ ન બાંધો કે ઈ આસક્તિ આપણા બીજા જન્મનું કારણ બને, વાસનાનું કારણ બની જાય। આપણે પૂર્વમાં ચર્ચા કરી હતી કે જ્યારે એ આસક્તિ પરિવારમાં, ઘર સંસારમાં જ્યારે એ આસક્તિ થાય છે અને એના અનુરૂપ જ્યારે જીવ કર્મ કરે છે તો એ કર્મ વાસના કહેવાય છે, અને જ્યારે કર્મ કૃષ્ણ રૂપમાં થાય, કૃષ્ણને કેન્દ્રમાં રાખીને, તો એ કર્મ ભક્તિ કહેવાય છે। કોઈની સાથે એટલી આસક્તિ ન બાંધો કે અંતમાં પણ એનું સ્મરણ રહે, ઠાકોરજીનું સ્મરણ ન થાય। પ્રિયજનો, ઘર મે રહેના પાપ નહીં હૈ, પર ઘર કો મન મે રખના પાપ હૈ। યહ સંસાર મે કૈસે રહેના હૈ, નૌકા મે બેઠે હું એસે। રામકૃષ્ણ પરમહંસ કહેતે કે ભઈ જબ તક
पानी पे नौका है तब तक ठीक है, लेकिन जब नौका के अंदर पानी आ जाएगा तो नौका डूब जाएगी। तो बस ये जीवन ये नौका नहीं जेवू छे, भवसागर मां ऊपर तरे ठीक छे, पर आनी अंदर जो आसक्ति आवी जाए, मारे करवानू हूं करू हूं करू हूं करू, जे मोलो कूतरो गाड़ा नीचे चालतु होय आपणा भक्तो वर्णन कर्यु छे, ओला ने एम लागे कूतरा ने के हूं आखो आ भार लईने जाऊं छु, अरे सब करने वाला भगवान है, बधु करवा वाला ई छे, करता कार्यता हरि के। अजगर करे ना चाकरी पंछी करे ना काम, दास मलुका कह गए सबके दाता राम। मने मलुक दास जी ना प्रसंग नु स्मरण थई रह्यु छे। एक वार ए मलुक दास जी